जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, छेल्ला पीरियड नी अंदर आपणे धोरण 10 सामाजिक विज्ञान नो पाठ 4 भारतना साहित्यिक वारसा विषे चर्चा छे ए शुरू छे करी थी। एनी अंदर आपणे प्राचीन भारतीय साहित्यमां जे सौथी जूनू साहित्य छे ए जे वेद छे, उपरांत उपनिषदों से, ब्राह्मण ग्रंथों से, आरण्यकों से ने वेदांग विषय अपने चर्चा से करी थी। त्यार पछी प्राचीन भारतीय साहित्य नी अंदर जे रामायण महाभारत विषय से आज अपने चर्चा से करशु। त्यार पछी जैन साहित्य अने बौद्ध साहित्य विषय चर्चा से करवानी छे। तो प्राचीन भारतीय साहित्य नी अंदर आपणे आगळ वधीए तो भारतना बे मुख्य महाकाव्यो रामायण अने महाभारत छे। बे महाकाव्यो छे, एमां रामायण अने महाभारत छे मुख्य छे अने प्राचीन ग्रंथो पण छे। रामायण छे ए जे जूनी रामायण छे ए महर्षि वाल्मीकि द्वारा रचायेली छे। એની માટે એવું કહેવાય છે કે રામના જન્મ પહેલા આ મહર્ષિ વાલ્મીકિ છે ને જ્ઞાન છે, રામા અવતારનું આખું જ્ઞાન છે પ્રાપ્ત થાય છે, અને રામના જન્મ પહેલા એની રામાયણ છે એ મહર્ષિ વાલ્મીકિએ લખી છે। ત્યાર પછી જે બીજી રામાયણ છે રામચરિતમાનસ છે, જેની રચના છે એ તુલસીદાસે છે એ કરી છે। તો આમ ભારતના બે મુખ્ય મહાકાવ્યો છે રામાયણ છે અને મહાભારત છે। મહાભારતની રચના છે મહર્ષિ વેદવ્યાસ દ્વારા કરવામાં આવેલી છે, અને એની અંદર કૌરવો પાંડવો અને કૃષ્ણની જે વાત છે એ આ મહાભારતની અંદર કહેવામાં આવી છે। આ બંને છે પ્રાચીન ગ્રંથો છે। આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની બીજી સદીમાં મળ્યું છે। એની નીચે અંડરલાઈન કરો કે જે આ મહાકાવ્યો છે રામાયણ અને મહાભારત છે એનું વર્તમાન સ્વરૂપ જે છે એ ઈસવીસનની બીજી સદીની અંદર મળ્યું છે। રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા છે આપી છે। આપણે બધા જાણીએ છીએ કે રામાયણ છે એ ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા ઉપરાંત એના પરિવારની આખી વાત છે। ભગવાન રામ છે એને જ્યારે રાજ્યાભિષેક કરવાનો હોય છે અને આગલા દિવસે એની જ્યારે વર્માનમાં છે કંઈ એવું કહે છે કે મારા પુત્ર ભરતને રાજ મળે, અને રામ છે કે જે રાજા બનવાના છે અને 14 વર્ષનો વનવાસ છે એ થાય, એવા એના બે પતિ પાસે વચન માંગે છે। અને ભગવાન રામ છે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે વનમાં જાય છે, અને વનની કષ્ટી છે બેઠે છે વનમાં જ્યારે એ રહે છે દરમિયાન એની પત્ની છે સીતા એનું હરણ છે એ રાવણ કરી જાય છે, અને રામ અને રાવણ વચ્ચે જે યુદ્ધ થાય છે અને રાવણને પરાસ્ત કરીને સીતા છે અને પાછી છે લાવે છે। તો રામાયણની અંદર ભગવાન રામચંદ્રની કે જે અયોધ્યાના રાજવી છે એની કથા છે એ આપી છે। આ મહાકાવ્ય મહાભારત કરતા ઘણું નાનું છે, રામાયણ છે મહાભારત જે છે એની કરતા ઘણું નાનું છે। તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ છે, રસપ્રદ ઘટનાઓ છે તથા સાહસોનું વર્ણન છે કરવામાં આવ્યું છે। રામાયણની અંદર ભગવાન રામ છે એ ઘણા બધા રાક્ષસોનો વધ કરે છે, ઉપરાંત જે અજેય છે કે જેને હરાવી ન શકાય એવો ભગવાન શિવનું જેને રક્ષા કવચ છે એવો રાવણ છે એને પણ ભગવાન છે એ હરાવે છે। તો એની અંદર દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે એ કરાયેલું છે। મહાભારતમાં લગભગ 1,00,000 શ્લોક છે, એની નીચે અંડરલાઈન કરો કે મહાભારતની અંદર કેટલા શ્લોક છે, તો કે લગભગ 1,00,000 જેટલા શ્લોકો છે। તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે। વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ જો કોઈ હોય તો એ આપણું પ્રાચીન
भारतीय साहित्य नु जे महाभारत ग्रंथ छे ए छे ए एनी अंदर छे लगभग 100,000 जेटला श्लोको छे अंदर आपवामां आव्या छे तो एने नीचे पण अंडरलाइन करो के महाभारत नी अंदर लगभग 100,000 श्लोको छे अने ते विश्वनो सौथी मोटो काव्य ग्रंथ छे एटला माटे एने महाकाव्य पण कहे छे। पांडव अने कौरवों वच्चे थयेल युद्ध एनो मुख्य विषय छे। महाभारत नो मुख्य विषय वस्तु शुं छे तो के कौरवों अने पांडवों के जे पितराय भाईओ छे ए बन्ने वच्चे थयेलुं जे युद्ध छे एनो कथानक छे ए मुख्य विषय छे। ते छतां तेमां अनेक नानी मोटी वार्ताओ पण जोड़ी देवामां आवी छे। सपोज माणी लो के જે એ લોકો જુગાર રમે છે એની વાત છે, પછી પાંડવોને 13 વર્ષનો વનવાસ થાય છે અને 1 વર્ષનો અજ્ઞાતવાસ થાય છે, એવી ઘણી બધી વાર્તાઓ છે એ એમાં જોડી દેવામાં આવી છે, પણ એનું મુખ્ય જે વિષયવસ્તુ છે એ કૌરવ અને પાંડવો વચ્ચે થયેલું મહાભારતનું યુદ્ધ છે એ છે। મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં ગમન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે। આપણી જે શ્રીમદ ભગવદ્ ગીતા છે કે જેના 18 અધ્યાયો છે એ એક મહાભારતનો જ એક અંગ છે। એ શ્રીમદ ભગવદ્ ગીતા છે એ મહાભારતમાંથી જ લેવામાં આવેલી છે। ભગવાન શ્રી કૃષ્ણ છે એ અર્જુનને ઉદ્દેશીને એને પોતાનો ધર્મ છે ફરજ બજાવવા માટેની જે શિખામણ આપે છે એ આ શ્રીમદ ભગવદ્ ગીતાનું વિષય વસ્તુ છે। તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન છે એ કરવામાં આવ્યું છે। શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જે મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો છે એ જ્ઞાન કર્મ અને ભક્તિ છે એનું વિવેચન છે એ કરવામાં આવ્યું છે। રામાયણ અને મહાભારત અન્ય મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન છે પ્રભાવ પાડ્યો છે, ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય છે કર્યું છે। આ રામાયણ અને મહાભારત છે એને કરોડો લોકોના વિચારોની અંદર પ્રભાવ પાડ્યો છે, ઉપરાંત ઘણા લેખકો અને જે કવિઓ છે એને પોતાની કવિતાનું માધ્યમ છે એ રામાયણ અને મહાભારતને બનાવ્યું છે, એનાથી ઘણા લોકોની અંદર સંસ્કાર સિંચનનું કાર્ય છે એ પાર પાડવામાં આવ્યું છે। રામાયણ છે એ એક ભાઈ માટે બીજો ભાઈ છે શું જતું કરે છે, એક પુત્ર છે એ પોતાના પિતાની આજ્ઞાને કેટલું પાલન કરે છે, એક પુત્ર છે પોતાની માનું કેટલું સન્માન કરે છે, પોતાના પિતાનું કેટલું સન્માન કરે છે વગેરે બાબતો છે એ આ પૌરાણિક મહાકાવ્યોની અંદર ફલિત છે એ થાય છે। આમ આ બંને મહાકાવ્યોએ કરોડો લોકોમાં સંસ્કાર સિંચનનું કાર્ય છે એ કર્યું છે। આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય છે રચાયું જેમાં ધાર્મિક લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ છે થાય છે। પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા છે ભજવી છે, લોકોને વૈદિક ધર્મ છે એ સમજાવવા માટે આ પુરાણો છે, આ રામાયણ છે, આ મહાભારત છે, આ વેદ છે, આ ઉપનિષદ છે, આ વેદાંત છે એને ખૂબ જ મોટી ભૂમિકાઓ છે એ ભજવી છે। આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો છે એ પણ લખાયા છે। આ શાસ્ત્રો જ્ઞાન વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે। આ જે સ્મૃતિ ગ્રંથો છે એ જ્ઞાન વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે। દાખલા તરીકે કૌટિલ્ય જેને આપણે ચાણક્ય પણ કહીએ છીએ એનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે, એટલે કે અર્થશાસ્ત્રની અંદર જે આપણી નાણાકીય બાબતો છે એનું સંચાલન કઈ રીતે કરવું જોઈએ એ ખૂબ જ એની અંદર ખૂબ જ બહોળા અર્થની અંદર સમજાવવામાં આવ્યું છે।
એટલા માટે કહી શકાય કે કૌટિલ્યનો જે અર્થશાસ્ત્ર છે એ વહીવટી વિજ્ઞાનની એક કૃતિ છે. વિવિધ કક્ષાના ગણિત અને વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો છે પણ આ સમય દરમિયાન લખાયેલ શ્રુતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો રિવાજો અને નિયમો છે પણ આપવામાં આવ્યા છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું, એની અંદર અંડરલાઈન કરો કે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય છે એ કઈ ભાષાની અંદર લખવામાં આવ્યું છે, તો કે પાલી ભાષામાં લખાયું છે. આ સાહિત્ય ત્રણ ભાગોમાં વહેંચાયું છે. બૌદ્ધ સાહિત્ય છે એ ત્રણ ભાગોની અંદર વહેંચાયું છે, તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. ત્રણ ભાગોની અંદર વહેંચાયેલું હોવાથી એને ત્રિપિટક તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં સુપિટક, વિનય પિટક અને અભિધર્મ પિટક નો સમાવેશ છે થાય છે. તો આ ત્રણ પિટક છે જેને આપણે ત્રિપિટક તરીકે ઓળખીએ છીએ એ મુખ્ય કયા છે, તો કે પહેલું છે સુત અથવા તો સૂત્ર પિટક, બીજું વિનય પિટક અને ત્રીજું છે અભિધર્મ પિટક છે ઓળખાય છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા કહેવાય છે. ગુપ્ત આ પ્રશ્ન છે ખૂબ જ મહત્વનો છે. આજે હવે હું જે કહેવા જઈ રહ્યો છું એ ખૂબ જ મહત્વનું છે અને આ પાઠમાં આ પાઠમાંથી એ પ્રશ્ન છે એ 100% પૂછાયેલો છે કે ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ છે એ કહેવાયો. આ સમયમાં મહાન લેખકોમાં કાળિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરિ, બાણભટ્ટ, માધ ઇત્યાદિનો સમાવેશ છે થાય છે. ગુપ્ત કાળની અંદર આજે બધા મોટા મોટા જે લોકો છે એમાં કાળિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરિ, બાણભટ્ટ અને માધ એવા ઇત્યાદિ જે મહાન માનવો છે એનો સમાવેશ છે થાય છે. આ તમામ ભારતભરમાં વિખ્યાત છે. આ બધા જ લોકોને લગભગ બધા જ ભારતના લોકો છે ઓળખે છે. જેમાં એની અંડરલાઈન કરજો, જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. પોતાની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ નાટક શૈલી કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુ સંહાર, અભિજ્ઞાન શાંકુતલમ વગેરે કાલિદાસના ગ્રંથો છે. તમને પૂછાય કે કાલિદાસના પ્રસિદ્ધ ગ્રંથો કયા કયા છે, તો કે કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુ સંહાર અને અભિજ્ઞાન શાંકુતલમ છે એ મહાકવિ કાલિદાસની પ્રખ્યાત રચનાઓ છે. બાણભટ્ટ લિખિત હર્ષચરિત્ર સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે. બાણે કાદંબરીની પણ રચના છે કરી છે. તો કાલિદાસે કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત અને ઋતુ સંહાર અને અભિજ્ઞાન શાંકુતલમ જેવા ગ્રંથોની રચના કરી છે. આ ઉપરાંત બાણભટ્ટ છે એને હર્ષચરિત્ર અને કાદંબરીની રચના કરી છે. આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તર રામચરિત્ર, ઉત્તમ રામ ઉત્તર રામચરિત્ર, ભારવીનું કિરાતાર્જુનિયમ, વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ, શુદ્રકુનું મુચ્છકટિકમ અને દંડીનું દશકુમાર ચરિત્રનો સમાવેશ છે થાય છે. આ ગ્રંથોના મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન છે. એટલા માટે થઈને ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકનો સુવર્ણ યુગ છે એ કહેવામાં આવે છે. તો તમને પૂછાય કે ગુપ્ત યુગને સંસ્કૃત નાટકો અને સાહિત્યનો સુવર્ણ યુગ છે શું કામ કહેવામાં આવે છે, તો કે આ ગુપ્ત યુગ દરમિયાન ઘણા બધા મોટા લેખકો એટલે કે કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરિ, બાણભટ્ટ અને માર એવા મોટા જે લેખકો છે એ આ સમય દરમિયાન થયેલા છે. જેમાં કાલિદાસનું જે
રચનાઓ છે એમાં ઋતુસંહાર, કુમાર સંભવમ, રઘુવંશ, મેઘદૂત અને અભિજ્ઞાન શાકુંતલમ ઉપરાંત બાણભટ્ટ લિખિત હર્ષચરિત્ર અથવા તો હર્ષચરિત્ર કે જે સમ્રાટ હર્ષનું જીવન ચરિત્ર છે, ઉપરાંત બાણભટ્ટે કાદંબરીની પણ રચના છે કરી છે. આ સમય દરમિયાન ભવભૂતિનું ઉત્તરરામચરિત્ર, બારમીનું કિરાતાર્જુનીય, વિશાખદત્તનું મુદ્રારાક્ષક અને શુદ્રકનું મુચ્છકટિકમ અને દંડીનું દશ કુમાર ચરિત્ર ગ્રંથો છે એની રચના ગુપ્ત સમય દરમિયાન થઈ હોવાથી આ યુગ છે સંસ્કૃત કાવ્ય અને નાટકનો સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે. આ જે બધા કાવ્યો છે અથવા તો સાહિત્ય છે એનો મુખ્ય જે વિષય છે એ રાજકીય ઘટનાઓ છે, પ્રણય પ્રસંગો છે, રૂપકો છે અને હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન એનો મુખ્ય વિષય છે. જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું. સમય જતા ગુજરાતી ભાષામાં ખેડાણ થતા અનેક કૃતિઓ છે રચાઈ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબીઓ, છપ્પા, આખ્યાન કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ છે બનાવ્યો છે. તો અહીંયા ગુજરાતી સાહિત્યની વાત કરી છે કે જ્યારે શરૂઆતની અંદર એટલે કે જૂની ગુજરાતી ભાષાની અંદર પદ્ય સાહિત્ય છે એ રચાતું હતું, ત્યારે એ પદ્ય સાહિત્યની રચનાની અંદર નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ અને ગંગા સતી છે એનો ખૂબ જ મોટો ફાળો છે. એમાં પદો રચાતા, ગીતો રચાતા, ગરબી રચાતી, છપ્પા રચાતા, આખ્યાન કાવ્યો રચાતા એણે ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ છે એ બનાવ્યો છે. એ પછી એટલે કે જૂની ગુજરાતીનો જે પદ્યયુગ છે પછીનું જે છે એ પછી નર્મદ, નવલરામ, મૈપતરામ, રૂપરામ, નીલકંઠ, મૈપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મશરૂવાળા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સાક્ષરવર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ છે એ બનાવ્યું છે. આ જૂની ગુજરાતીમાં જે નરસિંહ મીરા, ગંગા સતી, પ્રેમાનંદ, અખો વગેરેએ જે જૂની ગુજરાતી સાહિત્યને જે સમૃદ્ધ બનાવ્યું છે એ જ રીતે આ લોકોએ એટલે કે નર્મદ છે, નવલરામ છે, મૈપતરામ, રૂપરામ, નીલકંઠ છે, ગોવર્ધનરામ ત્રિપાઠી છે, કિશોરલાલ મશરૂવાળા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સાક્ષરવર્યોએ જે આધુનિક ગુજરાતી સાહિત્ય છે એને પણ સમૃદ્ધ છે એ બનાવ્યું છે. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની ચાર દ્રવિડ ભાષાઓના સાહિત્યનો આ સમયમાં વિકાસ છે થયો, જેમાં સૌથી જૂની ભાષા છે તમિલ છે. એની નીચે અંડરલાઈન કરો કે તમિલ, તેલુગુ અને કન્નડ અને મલયાલમ નામની જે ભાષા છે, દ્રવિડ ભાષાઓ છે, એનો પણ સાહિત્યનો વિકાસ છે એ આ સમય દરમિયાન થયો. એમાં સૌથી જૂની જો કોઈ ભાષા હોય તો એ તમિલ ભાષા છે. તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે એટલે કે લગભગ 2100 વર્ષ જૂનું છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ છે તૈયાર કરી અને સંગમ સાહિત્યના અનેક વિષયો છે જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ છે એતુ થોકઈ. એની નીચે અંડરલાઈન કરો 8 કાવ્યોનું સંકલન એટલે એતુ થોકઈ. થોકઈ એ 8 કાવ્યોનું સંકલન છે. તોલકાપિયમ જે વ્યાકરણનો ગ્રંથ છે અને પથ્થુપાતુ 10 ગીતો આ પૈકીના એક કવિ તિરુવલ્લુવરે
विख्यात ग्रंथ कुरल नी रचना करी आवा आ काव्य ग्रंथ मां जीवन ना अनेक पासाओं नु विवेचन करवामां आव्यु। शिल्पत्तिकारम अने मणिमेखलाय प्रारंभिक तमिल साहित्यना विख्यात ग्रंथो छे। तो तमिल तेलुगु मलयालम अने कन्नड़ जेवी भाषाओना साहित्य रचावानी शुरुआत पण ईस्वीसन नी शुरुआत जेटली जूनी छे। आ साहित्यनी अंदर जे मुख्य रचनाओ छे एमां एतु थोकई एटले के आठ काव्योनुं संकलन, उपरांत तोलकापियम એટલે કે એ વ્યાકરણ ગ્રંથ, પથ્થુ પાથુ 10 ગીતોનો સમૂહ, ઉપરાંત જે કવિ તિરુવલ્લુરે જે ગ્રંથ લખ્યો છે એ કુરલ, ઉપરાંત જે શિલ્પત્તિકારમ અને મણિમેખલાય છે એ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે। તો તમિલ સાહિત્યનું અથવા તો જે દ્રવિડ ભાષાઓનો પણ સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ અનન્ય ભાવ છે એ રહ્યો છે। ત્યાર પછીનું જે છે મધ્યકાલીન સાહિત્ય, ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા છે એ બની રહી, એટલે મધ્યયુગની અંદર સંસ્કૃત છે એ સાહિત્યની ભાષા છે બની રહી છે। આ યુગમાં કશ્મીરમાં બે મહાન ગ્રંથો છે એ લખાયા, એટલે મધ્યકાળની અંદર કશ્મીરની અંદર બે મહાન ગ્રંથો છે એ લખાયા, જેમાં પહેલો છે એ સોમદેવનો કથાસરિત સાગર અને બીજો છે એ કલહણ દ્વારા રચાયેલો રાજતરંગિણી, એ મુખ્ય છે। એની નીચે અંડરલાઈન કરો કે મધ્યકાલીન ભાષા સોરી મધ્યકાલીન સાહિત્યના બે મહાન ગ્રંથો છે એ કયા કયા છે અને ક્યાં રચાયા છે, તો કે એમાં પહેલો છે એ સોમદેવનો કથાચરિત સાગર અને બીજો છે કલહણનો રાજતરંગિણી, જે બંને કશ્મીરની અંદર લખાયા છે। એમાં રાજતરંગિણી કશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે। રાજતરંગિણી છે એ કશ્મીરના ઇતિહાસનું એની અંદર વર્ણન કરવામાં આવેલો છે, જેની રચના છે કલહણ દ્વારા કરવામાં આવી છે। સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે એ કહી શકાય। તો આ રાજતરંગિણી છે એને ખરા અર્થની અંદર ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો ઓળખાવી શકાય છે। આ સમયની બીજી મહત્વની રચના એ જયદેવનું ગીત ગોવિંદ છે, એની નીચે પણ અંડરલાઈન કરો। મધ્યયુગની અંદર પેલા બે ગ્રંથો છે લખાયા, એમાં જે સોમદેવ છે એનો કથાસરિત સાગર અને કલહણનો રાજતરંગિણી, રાજતરંગિણી છે એની અંદર કશ્મીરના ઇતિહાસનું આલેખન થયું છે અને ભારતનો પ્રથમ ઐતિહાસિક ગ્રંથ એને તરીકે ઓળખવામાં આવે છે। આ ઉપરાંત જયદેવ દ્વારા રચાયેલ ગીત ગોવિંદ, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોની અંદર થાય છે। જયદેવ દ્વારા રચાયેલ છે ગીત ગોવિંદ એ સંસ્કૃતના સુંદરમાં સુંદર જે કાવ્ય ગ્રંથો છે એની અંદર એનો સમાવેશ છે એ થાય છે। આ સમય અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ છે એ શરૂ થયો। કવિ ચંદુબરદાર રચિત પૃથ્વીરાજ રાસો, એની નીચે પણ અંડરલાઈન કરો કે પૃથ્વીરાજ રાસો છે એની રચના છે કોણે કરી છે, તો કે કવિ ચંદુબરદાએ એની રચના છે કરી છે, એનું નામ છે પૃથ્વીરાજ રાસો છે, હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે। તો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે એ કયો છે, તો કે કવિ ચંદુબરદાએ દ્વારા રચાયેલ પૃથ્વીરાજ રાસો છે એ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે। પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાવ્યોનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ છે થયો છે। આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ, એટલે કે મધ્યયુગની અંદર દક્ષિણ ભારતની અંદર સંસ્કૃત સાહિત્યની ખૂબ જ મોટા પ્રમાણની અંદર રચના છે થઈ છે, જેમાં શંકરાચાર્ય છે આદિ શંકરાચાર્ય છે એમનું ભાષ્ય છે એ મુખ્ય છે। આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ છે એ
થયો થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિ પુરાણની રચના કરી સોળમા જૈન તીર્થંકરનું જીવન આલેખ તું શાંતિ પુરાણ એનું નીચે અંડરલાઈન કરો કવિ પોન્નાએ તૈયાર કર્યું આ ઉપરાંત રન્નાએ અજિતનાથ પુરાણ નામની કૃતિઓ રચી એ યુગમાં એ યુગના કવિઓ પંપા પોન્ના અને રન્નાને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે તો કન્નડ સાહિત્ય પ્રારંભિક કન્નડ સાહિત્યની જે ત્રણ ત્રિપુટીઓ છે એમાં પંપા પોન્ના અને રન્ના એ મુખ્ય છે કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયું તો આ છે મધ્યયુગનું સાહિત્યની વાત છે તો આપણે છે આજે આટલું રાખીએ છીએ આગળનું મધ્યકાલીન સાહિત્ય છે એની આ પછીના ભાગની અંદર ચર્ચા છે કરશું ત્યાં સુધી જય સ્વામિનારાયણ.